ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગઈકાલે રાત્રે 8 વાગ્યે પરિણામ જાહેર કરાયું છે. પરિણામ જાહેર કરવા માટે શિક્ષણ બોર્ડે પસંદ કરેલા સમયના કારણે પણ આશ્ચર્ય સર્જાયું હતું. વિદ્યાર્થીઓને આ વખતે સીધે સીધું પરિણામ આપવામાં નથી આવ્યું. સ્કૂલોએ પોતાનું રજિસ્ટ્રેશન અને ઇન્ડેક્સ નંબર નાખીને પરિણામ જોવાનું અને ડાઉનલોડ કરવાનું રહેશે અને તે પછી સ્કૂલોએ માર્કશીટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. પરિણામમાં વડોદરા શહેરના 42,852 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બોર્ડે અપનાવેલ માસ પ્રમોશનની ફોર્મ્યુલાના કારણે તમામ વિદ્યાર્થીઓને પાસ કરાયા છે. વિદ્યાર્થીઓને માર્ક્સ પણ વધુ મળ્યા છે. આ વખતે વડોદરામાં 703 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળી છે, જ્યારે ગત વર્ષે માત્ર 83 વિદ્યાર્થીઓને A ગ્રેડ મળી હતી. A2 ગ્રેડ કેટેગરીમાં પણ વધારો થયો છે. આ વખતે 10મા ધોરણના પરિણામ વિશે વાત કરીએ તો 10મા ધોરણમાં આ વખતે માસ પ્રમોશનની નીતિ સરકાર દ્વારા COVID-19 પેન્ડેમિકના કારણે અપનાવાયેલી અને એ અન્વયે આપણા બરોડા જિલ્લાના કુલ 42,852 વિદ્યાર્થીઓ પ્રમોટ થયા છે, જેમાં જે કેલ્ક્યુલેશન બેઝ હતો કે 9મા ધોરણ અને 10મા ધોરણમાં લીધેલી ઓનલાઈન પરીક્ષાઓના આધારે માર્કિંગ કરવામાં આવેલું અને એ માર્કિંગ સિસ્ટમના પરિણામે આપણે ત્યાં 703 બાળકો A1 ગ્રેડમાં પાસ થાય છે, 3133 જેટલા વિદ્યાર્થીઓ A2માં, 5,681 B1માં અને 7,752 જેટલા વિદ્યાર્થીઓ B2માં પાસ થાય છે. તે સિવાય C1, C2 અને Dમાં અનુક્રમે 8,402, 7,438 અને 9,743 બાળકો પ્રમોટ થયા છે. આ રીતે બરોડા જિલ્લાનું પરિણામ, કેમ કે COVID-19ની ગાઈડલાઈન હતી, COVID-19 પેન્ડેમિકની ગાઈડલાઈન, તે પ્રમાણે તમામ વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે અને આગલા ધોરણમાં અથવા તો ડિપ્લોમામાં એ લોકો જઈ શકે છે. પરિણામને લઈને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન પરીક્ષાથી અમને નુકસાન પણ પહોંચ્યું છે. અમારી મહેનતનું અમે મૂલ્યાંકન ન કરી શક્યા હતા. ઓફલાઈન પરીક્ષા થતી તો હાલના પરિણામથી વધુ સારું પરિણામ આવ્યું હોત. હું ખુશ બી છું અને ના બી ખુશ છું એવું કહી શકાય છે, કારણ કે આ એક ઓનલાઈન એક્ઝામનું રિઝલ્ટ છે. એનાથી આપણને ખબર ના પડે કે આપણે જેટલી મહેનત કરી છે એના પ્રમાણે આપણને માર્ક્સ મળ્યા છે કે નહીં. બટ ઓફલાઈન એક્ઝામ લીધી હોત તો હું શ્યોર હતી કે મારા 95+ આવી શકત, બીકોઝ મેં એટલી મહેનત કરી હતી અને 10 જે પ્રમાણે લીધું હતું માસ પ્રમોશન, એટ ધ એન્ડ ઓફ એ માસ પ્રમોશન જ કહી શકાય છે, બીકોઝ આપણે ઓફલાઈન એક્ઝામ આપી નથી અને ઓનલાઈન એક્ઝામ આપી છે એટલે આપણે લોકો કહી બી ના શકે કે મોઢે લખ્યું છે આ એવું છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.